સાબરકાંઠા અને હિંમતનગરમાં રાજસ્થાની મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરતા તબીબીને રાજસ્થાન પીસીપીટી એન્ટી બ્યુરો સ્ટેટ સેલે રંગે હાથ ઝડપી લઈ ઉદયપુર લઈ જવાયો હતો. સોનોગ્રાફી મશીન પણ સીઝ કરીને ઉદયપુર લઈ જવાયો હતી. આ સ્ટિંગને લઈ રાજસ્થાન દ્વારા ગર્ભ પરીક્ષણ ઓપરેશન પાર પાડ્યું હતું. રાજસ્થાનમાં સ્ત્રીનો જન્મદર ઓછો હોવાને લઈને સરકારે તે દર વધારવા માટે ઠોસ કાર્યવાહી કરી છે અને તેના માટે રાજ્યમાં પીસીપીટી એન્ટી નામનો સેલ બનાવ્યો છે, જે જેલ દ્વારા ગર્ભ પરીક્ષણનું રાજ્યમાં ઘટતી કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ રાજસ્થાનની મહિલા દલાલ ગુજરાતમાં રાજસ્થાનની ગર્ભવતી મહિલાનું ગર્ભ પરીક્ષણ કરાવે છે તેવી બાતમીના આધારે ગત રાત્રિએ રાજસ્થાનના ઉદયપુરથી એક મહિલા દલાલ રાજસ્થાનની એક ગર્ભવતી મહિલાને ગુજરાતના સાબરકાંઠા હિંમતનગરમાં લાવી હતી. હિંમતનગરના બસ સ્ટેન્ડ પાસે આવેલ સીએમ કોમ્પ્લેક્સમાં આવેલ દેવપૂજન ગાયનેક હોસ્પિટલ લઈ ગયેલ, જ્યાં હોસ્પિટલની તબીબ જીતેન્દ્ર વી શુક્લાએ ગર્ભવતી મહિલાનું ગર્ભ નિરીક્ષણ કરી મીઠાઈઓ વહેંચી એટલે કે બાળક હોવાનું કોર્ટબર્ડમાં કહ્યું હતું. દલાલે ગર્ભ પરીક્ષણ માટે તબીબી પાસે ફી નક્કી કરી હતી, જ્યારે ગર્ભવતી મહિલા પાસેથી ગર્ભ પરીક્ષણના વધુ રૂપિયા લીધા હોવાનું બહાર આવ્યું હતું. ગર્ભ નિરીક્ષણ થયા બાદ પીસીપીટી એન્ટી સેલે રંગે હાથ ગર્ભ પરીક્ષણ કરતા તબીબી અને દલાલને ઝડપી પાડ્યા હતા. તારીખ 18/7/2000 રોજ રાજસ્થાનના પીસીએન પીએનડીટી ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા હિંમતનગર મુકામે સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમને માન્ય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અનુસાર આ ઓપરેશનમાં સાથે રહી સપોર્ટિંગ કામગીરી કરી અને સફળતાપૂર્વક પાર પાડવા જણાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમો એસડીએમ સાહેબ સાથે આ કામગીરીમાં જોડાઈ રહેલ હતા, જેમાં આવેલ ઉદયપુરથી ટીમને ઉદયપુર જયપુરથી આવેલી ટીમમાંથી જાણવા મળે અધિકારી દ્વારા જણાવવામાં આવેલ કે દેવપૂજન હોસ્પિટલ હિંમતનગર કે જે ડૉક્ટર જીતેન્દ્ર વી શુક્લાને ત્યાં લિંગ પરીક્ષણ કરવામાં આવનાર હતું, જેમાં એએનએમ કે જે ઉદયપુરના પ્રાથમિક સબ સેન્ટર પર કામગીરી કરેલતા હતા અને એજન્ટ તરીકે કામગીરી કરી અને આવનાર બહેનને સગર્ભા બહેનને અહીંયા લઈને આવેલા હતા અને અગાઉથી નક્કી કરી રકમ પ્રમાણે લિંગ પરીક્ષણ કરવામાં આવનાર હતું અને જે કરેલ હતું, જે ઓપરેશન રાજસ્થાન ટીમ અને ગુજરાત સરકારના અધિકારીશ્રી દ્વારા સાથે રહી અને અમારે સપોર્ટિંગ ટીમ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજો કામગીરી અને સોનોગ્રાફી મશીનનું સીલ કરી અને પોતાની સાથે લઈ ગયા હતા. પીસીપીટી એન્ટી બ્યુરો સ્ટેટ દ્વારા મળેલી માહિતી મુજબ મહિલા દલાલ 15 વર્ષ પહેલા આ જ તબીબને ત્યાં પોતાનું ગર્ભ નિરીક્ષણ કરાવ્યું હતું અને તે સમયે તબીબે કહેલ બાળક છે પરિણામ સાચું હતું. ત્યારબાદ આ દલાલ રાજસ્થાનની ગર્ભવતી મહિલાઓને હિંમતનગરની દેવપૂજા હોસ્પિટલમાં લઈ આવતી હતી. પીસીપીટી એન્ટી સેલે રંગે ગર્ભ નિરીક્ષણ કરતા સોનોગ્રાફી મશીનને કબજે લઈ તબીબીની અટકાયત કરી રાજસ્થાનના પોલીસ ઉદયપુર લઈ ગઈ હતી. આ તમામ સ્ટિંગ દરમિયાન સાબરકાંઠા એલસીબી એસઓજી અને બી ડિવિઝન પોલીસને જોડે રાખ્યા હતા, તો જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્યની ટીમ પણ સાથે રખાવાની આ તમામ સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું હતું. મળતી માહિતી અનુસાર રાજસ્થાન પોલીસે દલાલ મહિલા અને ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દર્જ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પીસીપીએનડીટી ખાસ પોલીસ સ્ટેશન રાજસ્થાન દ્વારા હિંમતનગર શહેરમાં આરોગ્યનગર વિસ્તારમાં આવેલી દેવપૂજન હોસ્પિટલ ખાતે ડૉક્ટર જીતેન્દ્ર વી શુક્લાને ત્યાં ગર્ભ પરીક્ષણ થતું હોવાની માહિતી આધારે રેડ કરવામાં આવેલ અને જે રેડની અંદર હિંમતનગર ખાતેથી લોકલ પોલીસ તરીકે એલસીબી અને એસઓજી શાખાના અધિકારી અને કર્મચારીઓની મદદ લેવામાં આવેલ અને તેઓની સાથે રેડ દરમિયાન ડૉક્ટર જીતેન્દ્ર વી શુક્લાને ત્યાં ગર્ભ પરીક્ષણ થયેલું હોવાનું ફલિત થતાં પીસીપીએનડીટી ખાસ પોલીસ સ્ટેશન રાજસ્થાન દ્વારા તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે. એમને ત્યાંથી જે પૈસા ડમી ગ્રાહક દ્વારા આપવામાં આવેલ હતા એ રિકવર કરવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધ ઉદયપુર ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ તેઓને ઉદયપુર લઈ જવામાં આવેલ છે. હવે તો જોવું જ રહ્યું કે મોદીના ગુજરાતમાં રાજસ્થાન જેવી પીસીપીટી એન્ટી બ્યુરો જેવી ટીમ બનાવવામાં આવે તો ગુજરાતમાં અનેક ગર્ભ પરીક્ષણ કરતા તબીબો ઝડપાઈ શકે છે. હવે તો જોયું છે કે ગુજરાત સરકાર રાજસ્થાન સરકારની જેમ પી ટીમ ક્યારે બનાવશે અને આવા ગર્ભ પરીક્ષણ કરતા તબીબો ક્યારે ઝડપાશે એ તો તપાસનો વિષય છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા.